सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छद सदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर्व दशमो ने तरंग छोड़ એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિ જેતપુરમાં મૂળુવાળાનો જે પ્રશ્ન છે અને પ્રશ્નનો જવાબ આપીને જ્યારે મૂળુવાળાએ જમપુરીને સ્વીકારી છે ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તમે જમપુરીને સાચી માનો છો પણ પાપોને પાછા ખોટા માનતા નથી, જન્મ મરણ તો નજરે દેખાય છે છતાં પણ પાપી રાજાઓ જે થઈ ગયા છે એને જોઈને પાપ માર્ગે ચલાય છે, અજ્ઞાની પ્રાણીઓ પાપમાં પોતાની મોટાઈ માને છે એના કારણે પાપ કરે છે, જગતના જે જીવો છે અધર્મી લોકો છે મશ્કરી કરે છે ઋષિ મુનિઓની કહેતા સાધુઓની ભગવાનના ભગતોની, એવું માને છે કે અન્ન ખાવાથી શું મનુષ્ય થવાય છે, અન્ન ખાવું એ તો ઋષિઓનો ધર્મ છે અને ઋષિઓએ આ પ્રવર્તાવ્યું છે, બાકી બીજા કોઈને અનાજ ખાવાનું નથી, બધું જ ખવાય બીજાથી, તો આવી બધી પાપમય વાતો કરી અને જીવોને કલ્યાણના માર્ગમાંથી પાડવાનું કાર્ય અધર્મી લોકો કરે છે। આગળ આધારાનંદ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને આ જેતપુરની કથા જે મૂળુવાળાને મહારાજ કહે છે એ વાતને સંભળાવે છે। ઋષિ સે ફલ કો બની ન આવે દુખ કે ડર સે સો અતિ ડરાવે દુખ પીડે વિના છોડતા ન કો દુખ પીડે વિના છોડતા ન કો ઋષિ પાપી એક નો રસો ઋષિ પાપી એક નો રસો। અધર્મી લોકો આવી વાતો કરે છે, ઋષિ જીવન જીવનારાથી તો કોઈ ફેલ કે પાપ થઈ શકતા નથી, તેથી તેઓ અમને દુઃખના ડરથી અતિ ડરાવે છે, પરંતુ દુઃખ કોઈને પીડ્યા વિના છોડતું નથી, એને માટે તો ઋષિ હોય કે પછી પાપી હોય બધા એક સરખા છે। અધર્મી લોકો આવી વાતો કરે છે કે અમને દુઃખના ડરથી ઋષિઓ ડરાવે છે, ઋષિઓ કોઈ પાપ કરતા નથી એટલું સ્વીકારે છે અધર્મી લોકો, પરંતુ ઋષિ મુનિઓ જેને પાપ કહે છે એ પાપ કહીને અધર્મી લોકો કે અમને ડરાવે છે, દારૂ પીશો તો આવું થશે, વ્યભિચાર કરશો તો આવું થશે, જમપુરીમાં આવું દુઃખ ભોગવવું પડશે, માંસ ખાશો તો આવી રીતનું દુઃખ ભોગવવું પડશે, ચોરી કરશો તો આવું દુઃખ ભોગવવું પડશે, આ બધું ઋષિ મુનિઓએ મનગઢંત પોતાના
મનમાંથી ઉપજાઈ કાઢેલી કલ્પનાઓ છે, આવું અધર્મી લોકો બોલે છે. અધર્મી લોકો એમ કહે છે કે ઋષિમુનિઓ અને સાધુ પુરુષો એવું કહે છે કે જો તમે ધર્મ નહીં પાળો તો દુઃખી થશો, પણ અમે તો નજરે એવું જોઈએ છે કે દુઃખ કોઈને છોડતું નથી, પાપી હોય કે પુણ્યશાળી હોય, બેયને, ઋષિ હોય કે સંસારી હોય, દુઃખ તો કોઈને છોડતું નથી. જ્યાં નજરે દેખીએ ત્યાં એવું દેખાઈ આવે છે કે પાપી કરતાં પણ ઋષિ વધારે દુઃખી છે. લો, આ અધર્મીનું સેન્ટેન્સ, પાપી કરતાં પણ ઋષિઓ વધારે દુઃખી છે. વાસ્તવિકતા પણ એવી જ દેખાય કળિયુગને વિશે. દુર્જન કરતાં સજ્જનો વધારે દુઃખી થાય છે. ધર્મ અને ભક્તિ, જેમાં કોઈ પાપ કરવાની વૃત્તિ નહોતી, પાપ કરવાની વૃત્તિ જ્યાં પેદા થાય ત્યાં ધર્મ તત્વ જ રહેતું નથી. આ તો ધર્મ સ્વયં મૂર્તિમાન હતા, ભક્તિ સ્વયં મૂર્તિમાન હતા, તો પણ આ જગતમાં કેટલું દુઃખ એમને પડ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામચંદ્રજી જે ભગવાનના અવતારો થયા, એને કેટલું દુઃખ આ પૃથ્વી ઉપર પડ્યું છે. સીતાજી જેવા સતી સ્ત્રી, એને કેટલું દુઃખ આ પૃથ્વી ઉપર પડ્યું છે. ભગવાનના શું ગુના હતા, ધર્મ અને ભક્તિના શું ગુના હતા, પણ દુઃખ અતિશય આવ્યું છે. મરીચ્યાદિક જે ઋષિ મુનિઓ બદ્રિકા આશ્રમમાં દુર્વાસા ઋષિના શાપથી આ પૃથ્વી પર પ્રગટ થયા હતા, એવા ઋષિ મુનિઓનો શો દોષ હતો, અહીં આગળ અસુરોથી અતિ દુઃખ પામ્યા હતા. આવું તો સહેજે દેખાય છે, સહેજે દેખાય છે. ભગવાનના ગોપાળન સ્વામીને ગુણાદિતાનંદ સ્વામી જેવા મોટા પુરુષોનો શો દોષ હતો, એની જોડીમાં દેવતાઓ નાખવાવાળાએ દેવતાઓ નાખ્યા, એના માથે બેલા નાખવાવાળાએ બેલાઓ નાખ્યા. મુક્તાનંદ સ્વામીને આત્માનંદ સ્વામીનો શો દોષ હતો કે અછકલાઈવાળા બુદ્ધિહીન અને મૂર્ખ વ્યક્તિઓએ જેના નામ મોદકાનંદ અને અનાત્માનંદ પાડ્યા, એમનો શો દોષ હતો. એમને કેટલી વાર અતિશય દુઃખી કરવા માટેના પ્રયત્નો થયા, દુઃખી પણ એમને ઘણું બધું દુઃખ સહન કરવું પડ્યું છે. આ પૃથ્વી ઉપર મોટા મુક્તાત્માઓ જ્યારે જ્યારે પ્રગટ થયા છે, મુક્ત પુરુષો જ્યારે જ્યારે પ્રગટ થયા છે, ત્યારે મુક્ત પુરુષોએ આ પૃથ્વી પર દુઃખ અનુભવ્યું છે, સહન કર્યું છે. અવતારોએ દુઃખ સહન કર્યું છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પણ દુઃખને સહન કર્યું છે. તો અધર્મીને દુઃખ આવે છે, એના કરતાં ઝાઝુ દુઃખ તો ધર્મિષ્ઠને દેખાય છે. અધાર્મિક વ્યક્તિ કરતાં ધાર્મિક વ્યક્તિને દુઃખ વધારે દેખાય છે. અસાધુ કરતાં સાધુ પુરુષને દુઃખ વધારે દેખાય છે. તો આનું કારણ અધર્મી લોકો કે પાપ તો, અરે દુઃખ તો એવું છે કોઈને છોડતું નથી, એટલે પાપ કરો કે ના કરો કશો ફેર પડતો નથી, એનો કહેવાનો અર્થ આવો છે. પાપી કરતા ઋષિ વધારે દુઃખી છે. પુલત્સ્ય ઋષિના પુત્ર રાવણ અને કુંભકર્ણ ઘણા બળવાનને અત્યંત ઘોર થયા હતા. કુંભકર્ણ ને રાવણ બંનેના નામ સાંભળીએ તો એમ થાય કે આના નામ બોલીને નહીં નાખીએ, આનું એવા થયા ભયંકર. બ્રાહ્મણ કુળમાં જન્મેલા છતાં પણ એના કર્મ એવા હતા. આમાં સમજવાનું છે એ કે ભગવાનના અવતારો કે ભગવાનના મહામુક્તો કે ભગવાનના ધર્મિષ્ઠ પોતે ભક્ત હોય ને એને દુઃખ આવતું હોય ને, ત્યારે વિચારવું કે આવા ભક્ત છે ને એ ભક્તના જીવન બીજાની પ્રેરણા માટે છે. દાદા ખાચરને કેટલું દુઃખ આવ્યું છે. દાદા ખાચરને સીધું સામાન પણ ઉધારે ના મળે એવી દશા દાદા ખાચરની થઈ છે. દેવું થઈ ગયું છે એવું દાદા ખાચરની દશા થઈ છે. ગઢપુરના મંદિર વખતે કડિયાના પગાર ચડી ગયા છે. દાદા ખાચરની હાજરી હોવા છતાં પણ, ઉત્તમ રાજા કહેવાય છતાં પણ, એને દેવું થઈ ગયું છે. દુઃખ કેવડું મોટું, ખડા રોકાયા ત્યારે ભાવનગરના કોર્ટમાં કેસ હાલે એ કેવડું મોટું દુઃખ. તો એવા મોટા ભગવાનના ભક્તને દુઃખ શાનાથી આવ્યું? આજ્ઞા લોપવાથી આવ્યું. કારણ કે મહારાજ કે ભગવાનના ભગતને જે દુઃખ આવે આજ્ઞા લોપવે કરીને આવે, અને જેટલું સુખ થાય એટલું આજ્ઞા પાળવે કરીને થાય.
તો દાદા ખાચરે તો કોઈ આજ્ઞા લોપી નહોતી, તેને દુઃખ શાનું? પણ એવા મોટા ભગવાનના ભગત હોય ને, એની કશની થાય ને, ત્યારે કોઈકને ક્યારેક પ્રારબ્ધવશ થઈને એના કર્મને અનુસાર કર્મફળ પ્રદાતા ભગવાન સૂડીનું કાંટે મટાડે એવી રીતે દુઃખ આપે ને, ત્યારે આપણને એમ ના થાય કે મને આવડું દુઃખ કેમ દઈ દીધું. વિચારવું કે આવા મોટા મોટાને જે દીધું છે એમાંનું મને શું દીધું છે, થોડું ગમતું દીધું છે. આમ વિચારીને બળ રે, હિંમત રે, પ્રારબ્ધ પ્રમાણે કોઈકને કંઈક દુઃખ આવે તે જીવનમાં પાછો ના પડી જાય, એટલા માટે એવા મોટા મહામુક્તોને ભગવાન કસતા હોય. બાકી એમને તો કાંઈ દુઃખ હોય નહીં, એ તો ભગવાનની મૂર્તિની અંદર સુખના સમુદ્રમાં અક્ષરધામમાં રહ્યા થકા સુખ લે છે, લેતા હતા. અને એ સમય એક સ્વરૂપે લેતા હતા અને બીજા સ્વરૂપે અહીં પૃથ્વી પર હતા, એમાં એને આ બધું દુઃખ સહન કરવાનું દેખાતું હતું. પણ એ તો ભગવાનની મૂર્તિના સુખની અંદર ડૂબેલા હતા. પુલસ્ય ઋષિના પુત્ર રાવણ અને કુંભકર્ણ ઘણા બળવાન અને અત્યંત ઘોર થયા હતા. જે લોકો આ મુક્ત અવતાર કે મુક્ત પુરુષ એની વાત તો આવી છે, બાકીના જે ધર્મિષ્ઠ વ્યક્તિઓ છે, સજ્જન વ્યક્તિઓ છે, એના જીવનમાં બહુ દુઃખ આવે, અતિ દુઃખ આવે. અને અધર્મીને દુઃખ ના આવે ત્યારે છે ને, પહેલાંના જમાનામાં પેલી કોઠીઓ આવતી, તે ઉપરથી બધું ભરવાનું, અને હજુ હશે ગામડાઓમાં નીચેના એનું જે નીચેનું ખાનું હોય એ ઊંચું કરો એટલે નીચેથી ઘઉં નીકળે, ચોખા ભર્યા હોય એમાંથી ચોખા નીકળે. પણ માની લો કે ઘઉં છે અને ઘઉં પા ભાગના ભરેલા છે કોઠીમાં, ઉપર પછી કોદરો ભરી દીધો છે, તો ઘઉં પૂરા થાય પછી શું આવશે? કોદરો જ આવશે. એમ કદાચ અધર્મીને અત્યારે સુખ દેખાય છે, પણ અંતે એને દુઃખ આવવાનું છે, આવવાનું છે, અને આવવાનું જ છે. કારણ કે અધર્મ કરેલો છે એનું ફળ એને ભગવાન ભોગવડાવે છે, આજે નહીં તો કાલે, પણ એને ભોગવવું તો પડે જ છે. પણ એનું પાછલા જન્મનું તપે છે એટલે અત્યારે સુખી છે. વિપ્રોમાં પુલત્સ્ય કુળના જે બ્રાહ્મણો છે તે સૌથી ઉત્તમ કહેવાય છે, અને ક્ષત્રિયોમાં પણ જે સર્વે મોટા મોટા રાજાઓ કહેવાતા હતા તેમાં હિરણ્યાક્ષ સૌથી બળવાન થયો. બ્રાહ્મણોમાં સૌથી ઊંચામાં ઊંચા કુળના બ્રાહ્મણ પુલત્સ્ય ઋષિના કુળના ગણાતા, અને પુલત્સ્ય ઋષિના સીધા ડાયરેક્ટ પુત્રો રાવણ અને કુંભકર્ણ બે, જે કુળ સૌથી ઊંચું કહેવાય બ્રાહ્મણોમાં, જે કુળ ઊંચું કહેવાય, જે ઋષિના નામથી ઊંચું કહેવાય, એ ઋષિના સીધા બે પુત્રો રાવણ અને કુંભકર્ણ. છતાં પણ રાવણ અને કુંભકર્ણે કુળને ઊંચું કર્યું કે નીચું કર્યું? નીચું કર્યું. પુલત્સ્ય ઋષિનું કુળ ઊંચું ગણાતું, પણ રાવણ અને કુંભકર્ણ એવા જન્મ્યા ને, તે કુળને નીચું જોવું પડ્યું. ક્ષત્રિયોની અંદર જે રાજાઓ થઈ ગયા એમાં હિરણ્યાક્ષ સૌથી બળવાન થયો, એના જેવો બીજો કોઈ ક્ષત્રિય ન હતો. જેટલા પાપના માર્ગ છે એ બધા એને ચલાવ્યા હતા. બ્રાહ્મણની જાતિમાં રાવણ મહાબળવાન થયો, તેને ઠેક ઠેકાણે દારૂ અને માંસનું જ પ્રતિપાદન કર્યું. બધા વેદોમાં, પુરાણોમાં, સ્મૃતિ માત્રમાં તે કુપાત્ર રાવણ જેવાએ હિંસારૂપ પાપનું પ્રતિપાદન કર્યું. વેદો સાચા હતા, વેદો સાચા છે, પુરાણો સાચા હતા, સાચા છે, સ્મૃતિ માત્ર સાચી હતી ને સાચી છે, પરંતુ શ્રીજી મહારાજ પણ એમ કહે છે કે જે અધર્મી લોકો થયા અને પાછા હોય વિદ્વાન, તો એને શું કર્યું? શાસ્ત્રના અર્થને અવળા કર્યા, અંદર બધું ભેળસેળ કર્યું. આ રાવણ જેવા, રાવણ બહુ મોટો વિદ્વાન હતો, બહુ મોટો વિદ્વાન, શિવજીની સ્તુતિ કરે તો એ સ્તુતિના શબ્દ બોલી ના શકાય એવા શબ્દ, એવા સ્તોત્રો રચ્યા. પણ એ રાવણ, એને શું કર્યું? તો અહીં આધારણ સ્વામી નોંધે છે અને શ્રીજી મહારાજ કહે છે, એવા જે જે બળિયા થયા એ લોકોએ વેદો, પુરાણો, સ્મૃતિ માત્રની અંદર હિંસા નાખી દીધી, માંસનું પ્રતિપાદન કર્યું, દારૂનું પ્રતિપાદન કર્યું. દારૂ ને માંસ એ કોઈ ધર્મના ચિહ્નો નથી, પરંતુ આવા લોકોએ નાખી દીધા. ત્યારથી બધું ચાલ્યું આવ્યું જે હોય કે શાસ્ત્રમાં આવું લખ્યું છે, શાસ્ત્રમાં આવું લખ્યું છે, શાસ્ત્રમાં આવું લખ્યું છે. એટલે જ
શ્રીજી મહારાજે બહુ સાચી ચોખવટ કરી કે શાસ્ત્ર તો છે પણ શાસ્ત્રને સત્પુરુષ થકી સાંભળવા, સત્પુરુષ થકી સાંભળવા, શાસ્ત્રના રહસ્યને સત્પુરુષ થકી સમજવું. શ્રીજી મહારાજ વધારે વજન શાસ્ત્ર કરતા પણ સત્પુરુષ ઉપર વધારે મૂકે છે. મહારાજ મધ્યના 13માં કે શાસ્ત્રમાં તો આવી વાત લખી રાખેલી હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે આ વાત સમજાય છે. શાસ્ત્ર એકલા હાથમાં હોય તો ક્યારેય સમજાતા નથી. શાસ્ત્રને અનુરૂપ જે શાસ્ત્ર લખેલા છે એ લખેલા જે જ્યારે જે શાસ્ત્રની રચના જે સત્પુરુષે કરી છે એ લેવલનો સત્પુરુષ જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય, જે સત્પુરુષે શાસ્ત્રને લખ્યું છે એ સત્પુરુષના અભિપ્રાયને સમજી શકે, એ સત્પુરુષના લેવલ સુધી પહોંચેલો હોય એવો સત્પુરુષ પ્રગટ થાય, એ લેવલથી આવેલો સત્પુરુષ પ્રગટ થાય ત્યારે શાસ્ત્રની વાત સમજાય છે, નહીં તો નથી સમજાતી. અરે એક અંગ્રેજીમાં લખેલા લો કાયદા, ગુજરાતીમાં લખેલા કાયદાઓ, ભારતનું બંધારણ હોય કે ચાહે લો હોય, બધા એ અંગ્રેજીના અંગ્રેજીમાં લખેલા હોય અને ગુજરાતીના ગુજરાતીમાં લખેલા હોય, આપણે એને વાંચીએ ને તો એક પેજ આપણે પૂરેપૂરું ઉકેલી શકીએ નહીં. ભલે ગુજરાતી જ ભાષા છે, ભલે અંગ્રેજી જ ભાષા છે, પરંતુ આપણે એને સમજી પણ નહીં શકીએ ને ઉકેલી પણ નહીં શકીએ. મેડિકલની લેંગ્વેજ અંગ્રેજીમાં જ લખેલી હોય, ગુજરાતીમાં જ લખેલી હોય, પરંતુ આપણે એને જેવી જોઈએ એવી સમજી નહીં શકીએ, નહીં સમજી શકીએ. એક આ લોકની વિદ્યા પણ ભણ્યા વિના સમજી નથી શકાતી, તો અક્ષરધામની બ્રહ્મ વિદ્યા છે એ સત્પુરુષ પ્રગટ થયા વિના કેમ સમજાય. એટલે લખે છે કે શાસ્ત્રની અંદર આવા લોકોએ અર્થના અનર્થ કરી નાખ્યા, દારૂ ને માંસ હતા જ નહીં, હિંસા, હિંસા જ્યાં હોય એને ધર્મ કેમ કહેવાય. જે ધર્મમાં હિંસા હોય, હિંસ ધર્મનો એક પગ જ અહિંસા છે, અને જે ધર્મ હિંસાનું પ્રતિપાદન કરતો હોય કોઈ પણ રીતે કરતો હોય, કોઈ પણ રીતે કરતો હોય, પણ હિંસાનું પ્રતિપાદન થાય જ્યાં થાય છે એ ધર્મ જ નથી. હિંસાનું પ્રતિપાદન ધર્મમાં ક્યારેય ના હોય. જીવ પ્રાણી માત્ર ઉપર દયા એનું નામ જ ધર્મ છે, જે ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં આપ્યું, મારો આશ્રિત છે, જો માકડ જેવા જીવને પણ મારે નહીં, આનું નામ ધર્મ છે, એનું નામ ધર્મ છે. જીવ પ્રાણી માત્ર ઉપર દયા હોય, ધર્મ તો બધાને સુખરૂપ થાય. ધર્મ એ સુખનું સ્વરૂપ છે, સુખ, સુખ એનું મૂળ ધર્મ છે, ધર્મ એનું ફળ સુખ છે, એમાં સુખ રહેલું છે, ધર્મ એ જ છે. પણ આવા ધાર્મિક શાસ્ત્રોની અંદર પણ જ્યારે આખી પૃથ્વીનું રાજ્યના હાથમાં હોય, એવા અધર્મીઓ જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થયા, જન્મ્યા, ત્યારે એ લોકોએ આ પૃથ્વી પર જન્મી જન્મીને શાસ્ત્રોના અર્થો આવા કરી નાખ્યા, જેના કારણે કેટલા લોકો ઊંધા માર્ગે ચડી ગયા. આજ પણ જે જે ગ્રંથોમાં દારૂ અને માંસનું પ્રતિપાદન કરેલું દેખાય છે એ બધું રાવણ જેવા અધર્મીઓએ અંદર મેળવી દીધેલું હોય છે. આ બધું રાવણ જેવાઓએ મેળવેલું છે. મહારાજ કે વાલ જેવે પ્રકર રહે એક નામા, પીપલાના સો રહત હી ગામા, ગેહ કે બાત સો પૂછને હેતા, વેદ કે બાત સો પૂછને હેતા, વિધિ પાસ એક દિન પ્રેરિતા, વિધિ પાસ એક દિન પ્રેરિતા, સમાધિ કર ગયે બ્રહ્મા પાશા, ધ્યાન મે બેઠે પરમ હુલાસા, વેદ કો પૂછે પ્રશ્ન સો જાય, વેદ કો પૂછે પ્રશ્ન સો જાય, બડે બડે ઋષિ ત્યાં બેઠે રહાય, બડે બડે ઋષિ ત્યાં બેઠે રહાય. શ્રીજી મહારાજ આવે,
મૂળુંવાળાને વાત કરે છે. શ્રીજી મહારાજે કહ્યું આ દારૂને માંસ એ તો અધર્મ્ય લોકોએ શાસ્ત્રમાં નાખી દીધેલું છે. પછી શ્રીજી મહારાજ કહે છે પીપલાના ગામનો વાલજી નામે એક વિપ્ર હતો, તેને વેદના સિદ્ધાંત બાબત પૂછવા માટે બ્રહ્માની પાસે મોકલ્યો હતો. સમાધિ કરીને ભગવાને બ્રહ્માજી પાસે આ વાલજી બ્રાહ્મણને મોકલ્યો. તે ઘણા જ ઉલ્લાસથી ધ્યાનમાં બેઠો અને સમાધિ કરીને બ્રહ્મા પાસે ગયો. ત્યાં મોટા મોટા ઋષિઓ પણ બેઠા હતા. તેને વેદોની બાબતમાં અમે જેવા પ્રશ્ન શીખવ્યા હતા તે રીતે એને પૂછ્યા. હિંસા અને દારૂનું પ્રતિપાદન શાસ્ત્રમાં છે એવું વિદ્વાનો પણ કહે છે, તેનું શું સમજવું? મહારાજ કે અમે વાલજી બ્રાહ્મણને પીપલાનાથી સીધી ફ્લાઇટ મોકલી ક્યાં? બ્રહ્માજી પાસે સમાધિમાં. અને કહ્યું કે બ્રહ્માજી છે એ જ આ સૃષ્ટિના આદિ પિતા છે, એમને સૌથી પહેલાં આ સૃષ્ટિ શરૂ કરીને, તો બ્રહ્માજીને પૂછી આવો, વેદો તો બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા છે, તો એમને પૂછી લો કે આ હિંસાનું અને દારૂનું પ્રતિપાદન કર્યું છે એવું વિદ્વાનો કહે છે શાસ્ત્રમાં કરેલું, એ સાચું છે કે ખોટું છે? વાલજી બ્રાહ્મણ ગયા સમાધિમાં, ધ્યાનમાં બેઠા, સમાધિમાં પહોંચી ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે જઈને પ્રશ્ન પૂછ્યો, મને શ્રી હરિએ આજ્ઞા કરીને આપણી આગળ એ બાબતને પૂછવા માટે મોકલ્યો છે એટલે હું આવ્યો છું. તે સમયે બ્રહ્માની પાસે જ શંકર બેઠા હતા, બ્રહ્મા શંકર અને વિષ્ણુ. એટલે બ્રહ્માજીને શંકરજીને ભેગા થયા જ કરવું પડે, કારણ કે બ્રહ્માજી કે મેં આટલું સર્જન કર્યું છે એને આટલા ટાઈમે વિસર્જન કરવાનું છે, તો વિસર્જન કરવાની ફાઇલ પછી ક્યાં જાય? શિવજી પાસે જાય. સર્જન થઈ જાય કે આને આપણે આ પૃથ્વી પર કોઈ જીવ જન્મ્યો એટલે સર્જન થયું, એ સર્જનની ફાઇલ સર્જન થતાં પહેલાં હોય બ્રહ્માજી પાસે. સર્જન થઈ જાય ત્યાર પછીથી એનું પાલન કરવા માટે ફાઇલ જાય ભગવાન વિષ્ણુ પાસે. ડેટા અપડેટ થાય કે હમણાં નવું મોડલને જન્મ મળ્યો છે આ તારીખે 2020નું, આ મોડલ છે, આ જગ્યાએ છે, બે પગવાળું છે, ચાર પગવાળું છે, હોડ પગવાળું છે, 25 પગવાળું છે, પૂંછડાવાળું છે, પૂંછડા વિનાનું છે, આ બધો ડેટા જાય ભગવાન વિષ્ણુને ત્યાં. અને દરેક માટેની પછી પેલી આપણે કેમ પ્લેનમાં હોય, પ્લેનમાં બધા બેહે ત્યારે હોય ને, ઘણા જમતા હોય ને બધા, જૈન ડીશ ને ઓલી ડીશ ને ઓલી ડીશ ને બધા હોય ને, વેજીટેરિયન નોનવેજ બધા જમતા હોય ને, આ જ્યુસ ને આ એપલ એમ બધા માટેનું. પછી કે ભાઈ કીડીનો જન્મ હમણાં થયો છે એ કીડીને આટલું દેવાનું છે, હાથીનો અહીં જન્મ થયો છે, હાથીનું મદન્યુ થયો છે ત્યાં આટલું છે, સિંહના બચ્ચા જન્મ્યા છે ત્યાં આટલું છે. આ નવા નવા મોડલ જેટલા એક સેકન્ડમાં એટલા બધી ફાઇલો અપડેટ થઈ જાય ભગવાન વિષ્ણુ પાસે. અને ભગવાન વિષ્ણુનું જે આખું બધું સર્કલ હોય ને એ બધું કામ શું કરે? બધાને પોષણ કરવાનું કામ કરે. પેંડા ભલે ને હાચવીને મૂકી દીધા હોય પણ કે ભાઈ કીડીને જરૂર છે તો પહોંચાડી દે ત્યાં આગળ ભગવાન, એને નાકની અંદર શક્તિ જેવી આપી છે. બોલો કેટલું નાક હશે પણ એની ફ્રીક્વન્સી કેવડી મોટી, ક્યાં ઘડી વસ્તુ મૂકી હોય એ કીડી ગોતી નાખે ને, તે હાથમાં માડ ચડી જાય. બોલો એની નાકની ફ્રીક્વન્સી ભગવાને કેવી દીધી હશે? એ ભગવાન વિષ્ણુ બતાવે કે એને પાલન કરવાનું છે ને, એટલે ભલે ને ઊંચે ટોપલે ચડાયું હોય તો ન્યા ચડી જાય કીડી. અને શિવજીને પછી છેલ્લે જ્યારે આયુષ પૂરી થવાની થાય ને બધાની, ત્યારે શિવજી પાસે ફાઇલ જતી રહે કે હવે બસ ઉપાડજો, એટલે શિવજી કામ કરે. એટલે એ લોકોને તો ભેગા બેહવું જ પડે, કારણ કે આવડું મોટું 14 માળનું બ્રહ્માંડ ચલાવવાનું 3 જણા ચલાવવાવાળા, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ ને ભગવાન બ્રહ્મા, આ 3 જણને જ આવડું મોટું તંત્ર ચલાવવાનું. તે 3ને તો ભેગા થયા જ કરવું પડે, વારે વારે મિટિંગો કરવી પડે ત્યારે આટલું મોટું તંત્ર ચાલે. તે ભગવાન શિવજી ને આ બાજુમાં જ બેઠા હતા શંકર, બ્રહ્માજીની બાજુમાં હતા. એટલે બ્રહ્માએ શંકરની સામું જોયું કે આને આ વાલજી બ્રાહ્મણને હું જવાબ દેવો, શાસ્ત્રમાં હિંસા ને દારૂનું પ્રતિપાદન છે એમાં જવાબ હું દેવો? ત્યારે શંકર બોલ્યા, ભવ બોલત હમ જાનત નાહી. શિવજી કે મને ખબર, વાહ વાહ, ભવ બોલત હમ જાનત નાહી, દારૂ માંસ અસુર કે રહાહી, અસુર સ્વભાવ
देखावाना काजा असुर स्वभाव देखावाना काजा ताहित पाप को रचे हे साजा ताहित पाप को रचे हे साजा। शंकर बोलिया ये विद्वानों नी बाबत मा हूँ काय जानतो नथी पन एटलू कहू छु के दारू ने मांस नु भक्षण वगैरह तो असुरो नु लक्षण छे। ये विद्वानोए केवू लख्यू छे हाचू लख्यू छे खोटू ये मने खबर। आवु शिवजी कहे छे बोलो ये एक लीला छे। पण एटली वात नक्की छे के दारू ने मांस ए असुरनो धर्म छे। असुरोनो स्वभाव देखाड़वाने माटे बद्दा पापनो साज समान रच्यो छे। हिंसा करीने तेओ असुरनो स्वभाव देखाड़े छे। देवोनो स्वभाव तो असुरोनी पासे जातो ज नथी। जगत में जे लोको देवना जेवा स्वभाववाड़ा होय छे ते तेमनी भोजन सामग्री उपरथी स्पष्ट रीते जुदा देखाय आवे छे। जे हिंदू कहेवाय छे जे हिंदू संस्कृतिनी अंदर मान्य जे देवी देवताओ ईश्वरो अवतारो एने माने छे एने भजे छे एवा जमता हो एवाना खोराक जुदी रीतना छे। जो भगवानना भक्त होय ए तो वात आखी जुदी छे। भगवाननो परम वैष्णव भक्त होय भगवान स्वामीनो सत्संगी भक्त होय एनी वात तो हाव नोखी छे। पण सहज रीते कोई देवी देवता ईश्वर ने मानीने भजता होय एवा लोको कोई होय तो एना घरनी अंदर रंधातु होय जमता होय जमवानी वस्तु होय तो आखी जुदी प्रकारनी होय। अने ज्यां आगळ मरघा कपाता होय ईंडा खवाता होय गायो कपाती होय भोंड कपाता होय अने एनुं मांस खवातु होय ए जे थातु होय ए वात आखी जुदी छे। आ वात आखी देवोनी अहीं के छे। भोजन उपरथी खबर पड़ी जाय के आ देव छे के दानव छे। भोजन सामग्री उपरथी स्पष्ट रीते जुदा देखाय आवे छे। दैत्यो देवो करता मोटा छे। दैत्यो पण यज्ञ करवाना स्वभाववाळा छे। दैत्योए विप्रने पोताना गुरुपदे स्थाप्या। दैत्योए मळीने गुरुने अधिकार आप्यो। काळ अने रुद्रने सर्वोत्तम देव मानीने तेमणे हिंसामय यज्ञने शास्त्र प्रमाणवाळा जाहेर कर्या। ते दैत्योना पितृ संबंधी श्राद्ध आदि बधा ज कर्म हिंसामय कर्या। हिंसा विनानुं एक पण कर्म रहेवा दीधुं नहीं। श्रीजी महाराज ज्यारे पृथ्वी पर प्रगट हता त्यारे हिंसामय यज्ञ थवानुं बहु थातुं। बहु लोको हिंसामय यज्ञ करता अने एना निषेधने अर्थे आटली वातो महाराजने करवी पड़ती। आजे पण पृथ्वी पर घणा बधा मंदिरो एवा छे। नेपाळ जेवा देशनी अंदर तो पशुपतिनाथ एवा थोड़ाक मंदिरोने छोड़ीने लगभग हिंसा थाय छे। नेपाळमां थयेलो भूकंप हमणां जे भयानक बे वर्ष पहेलानो जे भूकंप थयो हतो त्यारे घणा चिंतकोए चिंतन करीने एमां जणाव्युं हतुं के नेपाळमां जे मंदिरोमां पशुओनी हिंसा थाय छे ए मंदिरोनी अंदर थती हिंसाना कारणे घणीक वखत आ लखवावाड़ा ने आवुं बधुं ऊंधुं नाखवावाड़ा छे ने केटला युगो पहेला मरी गया कमोते। अने आजे घणा लोको भोळी प्रजा शास्त्रमां आम लख्युं छे करीन बोकड़ा वधेरवान मरघा वधेरवान पाड़ा वधेरवान आ बधुं चालू आज छे। ए मंदिरोमां तो आपणे क्यारेय जवानुं थातुं नथी ने आपणाथी जवाय पण नहीं। ज्यां हिंसा थाती होय त्यां श्रीजी महाराजनो निषेध छे। આપણે પુલાશ્રમની યાત્રાએ જઈએ છે કે માનસરોની યાત્રાએ જઈએ છે ત્યારે નેપાળમાં જવાનું થાય છે તો નેપાળમાં પશુપતિનાથ ભગવાનના દર્શને જઈએ છે અને વિષ્ણુ ભગવાન ત્યાં સુતેલા છે ત્યાં ભગવાન વિષ્ણુના દર્શને જઈએ છે। જે બે કે ત્રણ જ મંદિરો એવા છે જ્યાં દર્શને જવાય બાકી બધા મંદિરોમાં દર્શને પણ ન જવાય। એમાં પાછલી પ્રજા તો બધી શ્રદ્ધા મુજબ બધું કરતી હોય પરંતુ આગળ જે લોકોએ આ ક્ષેપક આવી વસ્તુ નાખી છે ને કેટલું પાપ લાગે અને પાપના કારણે જે પૃથ્વી પર પાપ થાય છે આજે બધું જ બદલાય છે આખા વાતાવરણો બદલાય છે આ વિન્ટર લાગે છે
અમેરિકાની અંદર અત્યારે વિન્ટરનો ટાઈમ ચાલે છે તો 70-80 ડિગ્રી થવા લાગી છે, અને જે ઠંડીની સિઝન હોય એમાં પણ એટલી ઠંડી લાગતી નથી. આખું બધું જ બદલાતું જાય છે, કોઈ વસ્તુ એક સરખી રહેતી નથી. કેટલા પ્રકારના દુઃખ, કેટલા પ્રકારના યુદ્ધ, કેટલી કુદરતી આફતો, આ બધા થવાનું કારણ શું? આટલી બધી કુદરતી આફતો આવવાનું કારણ શું? એનું કારણ એક જ છે, પૃથ્વી ઉપર પાપની વૃદ્ધિ થઈ રહી છે. આ પૃથ્વી જે ટકી રહી છે ને, એ તો કોઈક પવિત્ર ભૂદેવો, પવિત્ર એવા આત્માઓ, સજ્જનો, સાધુ, સંતો, ભગવાનના ભક્તો, કોઈક એવા પરોપકારી આત્માઓ, એ બધાના પુણ્યના પ્રતાપે આ પૃથ્વી ટકી છે. નહીં તો રસાતળમાં જતી રહે, રસાતળમાં જતી રહે. એટલું પાપ, જ્યાં જોવો ત્યાં પાપ સિવાય બીજી કોઈ વાત જ નથી. જ્યાં જોવો ત્યાં ધાર્મિક લોકો પણ દીવો બત્તી કર્યા પછી બાકીના કલાકોમાં હજારો પ્રકારનું પાપ કરવા તરફ પ્રેરાઈ રહ્યા છે. એટલે જ મેં આગલા વખતે કીધું હતું, પાપ કરવાની વૃત્તિનો વિરામ કરીએ, નહીં તો આ નાના નાના ફોનોના ડબલા, નાના નાના કોમ્પ્યુટરો, નાના નાના આઈપેડો, આ બધી જ વસ્તુઓ ધાર્મિક વ્યક્તિઓને પણ પાપ કરવાની વૃત્તિ તરફ ખેંચી જાય છે. સૌથી મોટી માયાના પ્રબળ પ્રવાહો આની અંદર રહેલા છે. માટે જે કોઈ ધાર્મિક વૃત્તિ ધરાવવાવાળા આપણા જેવા જીવાત્માઓ છે, જે મુક્તાત્મા થવા માટેના રસ્તે ચાલેલા છે, એ બધાએ સાવધાની જબરજસ્ત રાખવી. ક્યાંય માયાના બે ઘંટલાઓ જે હાલી રહ્યા છે એમાં આપણું ચૂરણ ન થઈ જાય, ક્યાંય માયાનું આ ચાલી રહેલું મિક્સર એમાં આપણું જ્યુસ ના થઈ જાય, આ માયાનું ચાલી રહેલું બુલડોઝર એની અંદર ક્યાંય ફેંકાઈ ના જઈએ, એનું ધ્યાન આપણે સતત રાખવું પડે. ભગવાનને બાદ બીડીને રહેવું પડે, ભગવાનના એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય એના ચરણારવિંદ પકડીને રહેવું પડે, ભગવાનના પવિત્ર સંતો અને ભક્તોના ખભેથી ખભો મેળાવીને એ જેમ કે એમ એની સાથે વળગીને રહેવું પડે, તો આ પ્રવાહમાંથી બચાય એવું છે, આ વૃત્તિમાંથી બચાય એવું છે. સમય કાઢી કાઢીને, વર્ષની અંદર સમય કાઢી કાઢીને અઠવાડિયું 10 દિવસ સાધુ ભેગા ભજન કરવા જવું જોઈએ. ભજન કરવા માટે આવવું જોઈએ, જ્યાં હોય ત્યાં સાધુ ભેગા જઈને ભજન કરવું જોઈએ. વર્ષમાં 10 દિવસ હાલો સંતો ભેગા રહીને ભજન કરીશું, એમ કરવું પડે. બે બે, ચાર ચાર, પાંચ પાંચ, દસ દસ જણે ભેગા થઈને એવું કરવું પડે. જો એવું ના થાય તો માયાનું જોર બહુ છે. બીજું કાંઈ ના થાય તો પણ એકબીજા સાથે ઘણા બધા આપણા ભક્તો એવા છે, બાઈઓમાં ભાઈઓમાં રોજ કોન્ફરન્સમાં ભેગા થાય છે, ભેડી માનસી પૂજાઓ કરે છે, એકબીજા શાસ્ત્રની ચર્ચાઓ કરે છે, વચનામૃત સંબંધી વાતો કરે છે, કથાઓ, શાસ્ત્ર સંબંધી એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે છે, ધન્યવાદ છે. એવું કાંઈક કરીએ, ભેગા થઈએ એટલે એમ ભેગા થઈને જો કરશે તો પણ માયા પરાભવ નહીં કરી શકે, નહીં તો માયાનું જોર 10 ગણું છે. 10 ગણું ભગવાનના બળ કરતાં કળિયુગમાં 10 ગણું બળ એનું છે. માટે ભગવાનના ભક્તો, આપણે સાવધાન થવાનું છે. જગતના જીવો જે રખડું છે એને શું સાવધાન થવાનું? કાળા ડાઘ જેને પડ્યા છે એને શું ચોખ્ખું કરવાનું? જેના કપડાં ચોખ્ખા છે, અથવા તો જેના ડાઘ થોડા ઘણા ઓછા થઈ ગયા છે ને હવે થોડાક જ રહ્યા છે, એ બધાને ચોખ્ખું કરવાનું છે. જે જગતમાં કધોનિયો થઈ ગયો છે એને કાંઈ ધોવાની જરૂર નથી, એને તો સાંભળવાની જરૂર નથી ને વાંચવાની જરૂર નથી, એ તો બસ ફરીથી જન્મશે, મરશે, જન્મ મરણ ચાલુ રહેશે. માટે દૈત્યો, પિતૃ સંબંધી શ્રાદ્ધ આદિ બધા જ કર્મ હિંસામય કર્યા, હિંસા વિનાનું એક પણ કર્મ રહેવા દીધું નહીં. જેટલા દેવ મનુષ્ય કહેવાય છે તેમના માટે હિંસામય કર્મનો પ્રતિબંધ ચાલુ રહ્યો. કોઈ પણ દેવ દારૂનો સ્પર્શ ન કરે અને ગંધ પણ ન લે. કાળે કરીને જ્યારે ત્રિલોકીમાં દૈત્યોનું રાજ્ય થયું ત્યારે તેમને વેદોમાં ફેરફાર કરીને દેવો અને દૈત્યોનું જે કર્મવિધાન અલગ હતું એ એક કરી દીધું. એટલે પછી તેને અકાર્ય ન કરવા જેવું કોણ કહે? તે પછી તો દેવ, દૈત્ય, અસુર કે મનુષ્ય જે જે ચક્રવર્તી રાજા થયા એ બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે વેદોને અને પુરાણોને ફેરવી નાખ્યા. ફેરવ ફેરવ જ કર્યા જ બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે, જ્યારે જે ધાર્યું એ ફેરવી નાખ્યું. હવે યુગો પહેલાં ફરેલું હોય એ આજે,
આજે તો દૈવી જીવ હોય પણ એ એવી જગ્યાએ જન્મ્યો હોય એના હાથમાં એવું શાસ્ત્ર આવે કે જે શાસ્ત્રને યુગો પહેલાં અધર્મી વ્યક્તિએ ફેરવેલું છે. એટલે હોય બહુ સજ્જન, હોય દૈવી, પણ ચાલે અધર્મમાં, કારણ કે એના હાથમાં શાસ્ત્ર એવું આવ્યું. આપણે ભાગ્યશાળી એટલા માટે છે, આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે શ્રીજી મહારાજે હજુ તો આર્યા શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રી લખીને આપી, પૂર્વેના તમામ શાસ્ત્રોનું દોહન કરીને સ્વયં પરમાત્મા પ્રગટ થયા, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા, સ્વયં અક્ષર ધામાધિપતિ આવ્યા અને શાસ્ત્રોનું દોહન કરીને શાસ્ત્રમાંથી જે ક્ષેપક વસ્તુઓ નાખેલી હતી એ બધી કાઢીને ક્રીમ ક્રીમ કરીને શિક્ષાપત્રી આપણી આગળ ધરી દીધી. અમારા વચનને પરમ આદર થકી માનજો, આ લોકને પરલોકને વિશે મહાસુખિયા થશો. આટલા જોરદાર સોલિડ કોન્ફિડન્સવાળા આશીર્વાદ બીજો કોણ આપી શકે? બીજો કોણ દયાળુ એવો છે કે આપણને આવું કરી શકે? 200 વર્ષ, હજુ તો એવું નથી કે આમાં કાંઈ ક્ષેપક નખાય, ક્ષેપક નખાય એવું કાંઈ નથી. હજુ તો આર્યું પરંપરાની અંદર બધું જ વચનામૃત, શિક્ષાપત્રી, ચરિત્રોના ગ્રંથો, કેટલી સરસ રચના ભગવાન સ્વામિનારાયણે કરી. આપણને ભગવાન સ્વામિનારાયણે કેટલું સરસ દીધું, કેટલું સરસ દીધું. અહિંસા તો ક્યાં સુધીની ભગવાન સ્વામિનારાયણે સમજાવી? વાણી દ્વારા પણ કોઈની હિંસા નહીં, વર્તન દ્વારા પણ કોઈની હિંસા નહીં. જૂ માકડ તો ન જ મારવા, પણ વાણીથી પણ હિંસા નહીં, એ શ્રીજી મહારાજે શીખવાડી. કેટલા અહિંસા પર પ્રભુ આપણને મળ્યા, કેવા વિવેકો આપણને શ્રીજી મહારાજે શીખવાડ્યા. આવા મોટા પરમાત્મા આપણને મળ્યા, આવા મોટા મહારાજ આપણને મળ્યા, એને પોતે શાસ્ત્રોનું દોહન કરીને આપણને આટલી સરસ આજ્ઞા પાડવા માટેનું શાસ્ત્ર આપ્યું. ત્યારે વાલા ભક્તો દિલથી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને અનુસરીએ. દિલથી હું તો તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દેહ. આવા મોટા મહારાજ આપણા માટે દેહ ધરીને પૃથ્વી પર પધાર્યા હોય ત્યારે મહારાજની આપેલી એક એક આજ્ઞાને એવી સારધાર પાડીએ. ક્યાં કઠણ કીધું છે મહારાજે? એવું કોઈ વસ્તુ કઠણ કીધી નથી. એટલા દયાળુ, એટલા પ્રેક્ટિકલ ભગવાન છે કે ના પૂછો વાત. ભગવાન સ્વામિનારાયણ એને એક ઉપમા આપી હોય ને તો પ્રેક્ટિકલ ભગવાન, એકદમ પ્રેક્ટિકલ, સહજ રીતે આપણાથી પડે એવી જ બધી આજ્ઞાઓ લખી. એક પણ આજ્ઞા એવી ના લખી, એક પણ આજ્ઞા. કેટલું વિચારીને કે અમને સાધુ છીએ, તમારા સાધુ જીવનમાં કોઈક ને કોઈક કારણસર કોઈ અમારે ઉપવાસ આવ્યો હોય, ભગવાન સ્વામિનારાયણ કે તમે આજે ઉપવાસ કર્યો હોય અને તમારે પ્રાયશ્ચિતનો ઉપવાસ બીજો કાલ ફરી આવે ને તો કાલે ને કાલે ના કરવો. આજના ઉપવાસનું કાલે પારનું કરી લેવું ને પછી ત્રીજે દિવસ નોખો ઉપવાસ કરવો. આટલા પ્રેક્ટિકલ ભગવાન કોણ હોય? બાકી શાસ્ત્રને પૂછો તો શાસ્ત્ર તો કે કરી જ રાખો, લાગડ કરો ચાર દી, મરી જાઓ તો એ વાંધો નહીં, બળતા અગ્નિમાં પડી જાઓ, જાઓ. ભગવાન સ્વામિનારાયણ એવું કાંઈ ના કીધું. પ્રેક્ટિકલ જીવણું સારું કેમ થાય? માટે વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણને બહુ વળગીન રહેવું, બાથ ભરી લેવી અને બાથ ભરી લેવી. બાથ ભરી લેવાનો અર્થ એ થાય છે કે માથું જાય પણ મારા મહારાજની જે ઈચ્છાને આજ્ઞા છે એનાથી બહાર વર્તાય નહીં. એને એને બાજી પડ્યા કહેવાય. ભગવાનને બાજી પડ્યા કોને કહેવાય? એ ભગવાનની ઈચ્છાને આજ્ઞા બહાર જવાય નહીં આપણાથી. હું આવું કેવી રીતે બોલી શકું? મારા મહારાજને નથી ગમતું. હું આવું કેવી રીતે વર્તી શકું? મારા મહારાજને નથી ગમતું. હું આવું કેવી રીતે જોઈ શકું? મારા મહારાજને નથી ગમતું. હું આવું કેવી રીતે સાંભળી શકું? મારા મહારાજને નથી ગમતું. વારે વારે જો આટલું જ વિચાર્યા કરશું, મારા મહારાજને નથી ગમતું, મારા મહારાજને નથી ગમતું, તો મહારાજને ગમે એવા આપણે થઈ જઈશું. દુનિયાની અંદર કેટલા બધા શાસ્ત્રો છે એમાં જે જે લખ્યું હશે, સત્પુરુષોએ તો બધું સાચું જ લખ્યું હોય, અસત્પુરુષોએ પાછળથી બધું ભેળસેળ કરી હોય, પણ ભગવાન સ્વામિનારાયણને ત્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે સ્વયં શાસ્ત્રો આપ્યા, સ્વયં શાસ્ત્રોને વાંચ્યા, સત્પુરુષોએ રચ્યા, નંદ સંતોએ રચેલા ભક્ત ચિંતામણી આદિ શાસ્ત્ર શ્રીજી મહારાજે સ્વયં વાંચ્યા છે. વચનામૃતની કથા શ્રીજી મહારાજ લોયાના 7મામાં શ્રીજી મહારાજે વચનામૃતનું પુસ્તક સ્વયં જોયું છે. શ્રીમદ સત્સંગી જીવનની કથા શ્રીજી મહારાજે સ્વયં કરાવી છે.
માથે મૂકીને એની પ્રદક્ષિણાઓ ગોપીનાથજી મહારાજની કરી છે. ભક્ત ચિંતામણીની એક એક કડીનું સંશોધન શ્રીજી મહારાજે સ્વયં કર્યું છે. આનાથી વધારે દયા આખી પૃથ્વી પર બધા જ સંપ્રદાયો સાચા છે. જે જે સત્પુરુષોના સ્થાપેલા સંપ્રદાયો છે, શાસ્ત્રો છે, ઈષ્ટદેવો છે, બધું જ સાચું છે. પણ હું તમે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણ હજુ કાલ સવારની વાત, હજુ તો કાલ સવારની વાત, એવા શ્રીજી મહારાજ મળ્યા, પૂર્ણ પુરુષોત્તમ મળ્યા, સર્વ અવતારના અવતારી મળ્યા, અક્ષર ધામાધિપતિ પોતે મળ્યા. બસ હવે તો એ ભગવાનને રાજી કરી લઈએ, વિચાર્યા જ કરીએ, વિચાર્યા જ કરીએ. મારા મહારાજને ના ગમે એવું હજુ મારા જીવનમાં કેટલું છે, કાઢી નાખું છું, કાઢી જ નાખું છું. મારા મહારાજને ના ગમે એવું મારું બોલવું કયું છે, મારા મહારાજને ના ગમે એવું મારું ખાવું કયું છે, મારા મહારાજને ના ગમે એવું મારું સાંભળવું, જોવું, સ્પર્શ કરવો, એવું કઈ કઈ વસ્તુઓ છે જે મારા મહારાજને નથી ગમતી. અને જો આવું આપણે વિચારીએ તો ભગવાન પોતે જ આપણને હિંમત અને બળ આપે. મહારાજ કે હું તારી સાથે છું, લડી લે તું ઇન્દ્રિયો સાથે. અને ત્યારે આપણે લડી લઈએ ત્યારે મહારાજ આપણી ઉપર બહુ રાજી થાય. કર્મફળ પ્રદાતા પરમેશ્વર છે. વેદ પુરાણ આદિ બધા શાસ્ત્ર ચક્રવર્તી રાજાને આધીન રહ્યા, કોઈનો કોઈ વિરોધ કરતા નહીં. જે વ્યક્તિનું જેવું કર્મ કરે તેને અનુસારે તે કર્મનું ફળ પરમેશ્વર તેને આપે. કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર જેના ઉપર નારાજ થાય તેને તેનું ફળ કંઈ તરત જ આપતા નથી. આ બધું જગત કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર અને કાળના મુખમાં પડેલું છે. કોઈ કર્મ આજ કર્યું એટલે એને તરત ફળ નથી આપતા. ભગવાન બહુ ધીરજવાળા છે, મનુષ્ય ધીરજ વિનાનો છે. આપણને કોઈ થોડુંક કંઈક આપણું ધાર્યું ના કર્યું હોય અથવા આપણને થોડાક હેરાન કર્યા હોય એટલે માણસ તરત દાઢમાં રાખીને આજ હેરાન કર્યો હોય તો કાલ હવાર જઈને એની અરે લડી લે. ભગવાન એવા નથી, ભગવાન બહુ ધીરજવાળા છે, અતિ ધીરજવાળા. અત્યારે કોઈ કર્મ ખરાબ કરે ને તો કે તું કરે રાખ, વાંધો નથી, કરવા જ દે. પણ કર્મ ફળ પ્રદાતા છે. કર્મનું ફળ કેવી રીતે ક્યારે અને ભોગવડાવવું એ ભગવાન બહુ સારી રીતે આયોજન કરે છે. જેમ કે ધૃતરાષ્ટ્રને 100 પુત્ર પોતાની નજર સામે, પોતે તો અંધ હતા પણ પોતાની હાજરીમાં મર્યા, 100 પુત્ર મર્યા. એટલે ધૃતરાષ્ટ્રે બધું પતી ગયું પછી ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો છે કે મેં એવું કોઈ જિંદગીમાં પાપ કર્યું નથી, જન્મથી આંધળો છું, મેં કોઈ દ્રષ્ટિથી સ્પર્શથી કોઈ એવા પાપ કર્યા નથી, તો મારે આવું દુઃખ કેમ જોવું પડ્યું, મારી હયાતીમાં મારા 100 પુત્ર મરાના. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ધૃતરાષ્ટ્રજીને એના પાછલા 50 જન્મોનું જ્ઞાન આપ્યું છે. 50 જન્મ પહેલાં ધૃતરાષ્ટ્ર પારધી હતા, પારધી, અને પારધી રૂપે એ પેલું પક્ષીઓને પકડવાની ઝાડ નાખતા, અને એની અંદર ઝાડ ઉપર પક્ષીઓ હતા અને પક્ષીઓને પકડવા માટે એમને ઝાડ નાખી. એ ઝાડ નાખી એની અંદર થયું એવું કે પક્ષીઓ બધા ફસાયા અને અમુક પક્ષીઓ હતા એ પક્ષીઓ બધા ત્યાં ઝાડમાં ફસાય અને અમુક બચ્ચાઓ હતા એ ઉપર નીચે આગ લગાડી, આગના કારણે આંધળા થયા, આંધળા થઈને એ બધા અગ્નિમાં પડ્યા, 100 બચ્ચાઓ એ અગ્નિમાં પડ્યા અને અગ્નિમાં બળ્યા, આંધળા થયા, અગ્નિમાં બળ્યા, એ આંધળા થયા અને અગ્નિમાં પડ્યા. એ કર્મ એક વખત આજે કર્યું. કર્મના 3 પ્રકારો છે, સંચિત કર્મ, એક ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ક્રિયમાન કર્મ એટલે વ્યક્તિ જ્યારે જે કાંઈ કરે છે એને ક્રિયમાન કર્મ કહેવાય. કોઈ બોલે છે તો એનું બોલવાનું ક્રિયમાન કર્મ છે, ચાલે છે તો ચાલવાનું ક્રિયમાન કર્મ છે, ચોરી કરે છે તો ચોરી કરવી એ જે સમયે એને કરી એ ક્રિયમાન કર્મ છે. હવે ક્રિયમાન કર્મ, કર્મ એટલે એનું ફળ પાકું, આપે છે ભગવાન, એ માલિક છે, ભગવાન જોયા કરે છે આ કર્મ આને કર્યું છે આનું ફળ એને ક્યારે દેવું એ ભગવાન નક્કી કરે. હવે એ કર્મ એને કર્યું, હવે ઘણા કર્મ એવા હોય કે જેના ફળ એને તરત મળી જાય, 2 વર્ષમાં મળી જાય, 5 વર્ષમાં મળી જાય,
એ જન્મના અંતમાં મળી જાય એને, પણ કેટલાક કર્મ એવા હોય કે જેનું ફળ એને આ જન્મે મળવા માટેની કોઈ સિચ્યુએશન ઊભી નથી થઈ, તો આવે એને કર્મ તો કર્યું જ છે, તે કર્મનું ફળ એને ભોગવવું પડે, તો એ કર્મ જતું રહ્યું સંચિત કર્મમાં. સંચિત એટલે બધું ભેગું કરે, અને એવા સંચિત કર્મો આ જીવના પહાડો જેટલા છે, પહાડો જેટલા, જોઈ ના શકાય એટલા સંચિત કર્મો છે. બધાના ફળ ભોગવડાવે ને તો જીવ કોઈ દી છૂટો જ ના થાય જન્મ મરણમાંથી. પછી ભગવાન શું કરે છે કે જ્યારે મનુષ્યનો જન્મ આવે ને ત્યારે સંચિત કર્મમાંથી થોડાક ડ્રો કેમ થાય, પેલી લોટરી સિસ્ટમ કેવી છે એવી લોટરી લગાડે, થોડુંક અંદરથી કર્મનું એક પ્રારબ્ધ બનાવે, જેને આપણે નસીબ કહીએ છીએ. ઘણા લોકો કહે ને મારા નસીબમાં જ નથી રૂપિયા, ગમે એટલી મહેનત કરું હારું ફેલ જ જવાય છે. ઘણા નસીબમાં સ્ત્રી જ ના હોય, જેટલી સ્ત્રી હારે પરને બધી મરે. ઘણા સ્ત્રીના નસીબમાં પુરુષ જ ના હોય, જે પુરુષ હારે પરને એ મરે. ઘણા આવા છે તત્તન ચાર ચાર લગ્ન કરે તોય પાર પડે જ નહીં. એને સમજી જવું કે મારા પ્રારબ્ધમાં જ નથી આ, તમે ગમે એટલી મહેનત કરો છો ને રૂપિયા આવતા જ નથી હાથમાં, એટલે પ્રારબ્ધમાં જ નથી, નસીબમાં નથી. હવે પ્રારબ્ધ કર્મ છે એ તો છઠ્ઠીના લેખ લખાય તેથી લખાઈ ગયું છે. સંચિત કર્મમાંથી જે કર્મનું નસીબ બનાવવામાં આવ્યું, ડ્રો જેવું છે, એમાં કંઈક સારા કર્મ હોય એનું થોડું સારું બન્યું, ખરાબ આવી ગયા એનું થોડું ખરાબ બન્યું. કારણ કે એનો જન્મ આવે ત્યારે એને પછી જે પ્રકારની સિચ્યુએશન હોય એ પ્રમાણે ભોગવડાવવા માટે પેલું કર્મ આવે. ધૃતરાષ્ટ્ર હતા, એને 50 જન્મ પહેલા પક્ષીઓને માર્યા હતા, પક્ષીઓ મરી ગયા હતા, એ આંધળા થઈ ગયા હતા. હવે એ કર્મ એનું સંચિતમાં જતું રહ્યું. ક્યાં સુધી એ કર્મ બેઠું રહ્યું? જ્યાં સુધી ધૃતરાષ્ટ્રને ત્યાં 100 છોકરાના જન્મ ના થયા ત્યાં સુધી એ કર્મ બેઠું રહ્યું. જેવા 100 છોકરા જન્મ્યા એટલે તરત પેલું કર્મ બહાર નીકળ્યું ડબ્બામાંથી કે આવે આનું ફળ આપવાનું છે. 50 જન્મ પહેલાં કર્યું હતું એનું ફળ આજે. 100 છોકરા પોતાની નજર સામે મરી ગયા, પક્ષીઓ આંધળા થયા હતા, એ પાપનું ફળ જન્મથી અંધ થયો. ભગવાનને ત્યાં અંધારું નથી. આપણને આજ એવું લાગે કે મેં તો એવું કાંઈ કર્યું નથી ને કેમ મને આમ થાય છે. કોઈક 25, 50, 100, 200, 500, 1000, 5000 જન્મ પહેલાં કંઈક ને કંઈક કરેલું છે. ઘણી વખત ઘણા વ્યક્તિઓ આપણા અતિ વિશ્વાસુ હોય ને આપણને છેતરીને જતા રહે, તમારા રૂપિયા લઈને જતા રહે, અતિ વિશ્વાસુ હોય, અને તમારે એનું દેવું ચૂકવવું પડે. અતિ તમને દુઃખ થાય કે હારો મારું આવું કરીને જતો રહ્યો, પણ કોઈક જન્મની અંદર આપણે એને ચૂકવવાનું બાકી હતું. એટલે ભગવાન નીલ કરે છે કે ભાઈ લઈ જવાનું તું, એટલે આ છૂટો થાય તારા કર્મ. બાકી છૂટું નથી થવાતું, છૂટું થવાતું નથી. એકવાર ઉજ્જૈન નગરીની અંદર ભોજ રાજા પાસે એક વણિક આવ્યો. એને એવું કહ્યું કે મહારાજા મને 1 લાખ રૂપિયા આપો, જો હું કમાઈ જઈશ તો આ જન્મે આપીશ, અને નહીં કમાઈ શકું તો બીજા જન્મે જઈને તમને આપીશ. અને ભોજ રાજા પુનર્જન્મમાં માનતા હતા, અને કોઈને પણ આવી રીતે રૂપિયા જોઈએ કે આ જન્મે દેવાય તો દેજો, નહીં તો આવતા જન્મે દેજો. એટલે 1 લાખ રૂપિયા એને આપ્યા. એ વણિક એક ઘાંચી હતો, પોતાનો મિત્ર, એને ઘેર ગયો, ત્યાં રાત્રિ રહ્યો. ત્યાં ફરજાની અંદર 2 બળદ બાંધેલા હતા, પશુઓની ભાષાને જાણતો હતો પેલો વણિક હતો એ. તે એક બળદે, એ બળદો જ્યાં બાંધ્યા હતા ને ત્યાં બાજુમાં હૂતો હતો, એટલે એક બળદે બીજા બળદને કીધું કે હું તો કાલે મારું શરીર પડી જશે, કે કાલે ઘાનીને 4 આંટા હું આમ ફેરવીશ, મરી આમ ફરીશ, ત્યાં મારો દેહ પડી જશે, કારણ કે આ ઘાંચીના ઋણમાંથી હું મુક્ત થઈ જઈશ. ત્યારે પેલો બીજો કે મારે તો હજુ ઘણા જન્મ લેવા પડશે આ ઘાંચીને ત્યાં, કારણ કે મારે આ ઘાંચીને 1 લાખ રૂપિયા આપવાના બાકી છે. એટલે મારે તો હજુ ઘણાય જન્મ લઈ કેટલા આંટા મારીશ ત્યારે 1 લાખ રૂપિયા વસૂલ થશે. મારા થકી આ ઘાંચી 1 લાખ રૂપિયા કમાય ત્યારે હું એના દેવામાંથી મુક્ત થઈશ. એટલે એટલા જન્મ તો મારે લેવાના ને એનેય લેવાના, લેનદારને લેવાના અને દેનદારને લેવાના. પણ અને મારે ઉજ્જૈન નગરીનો જે ભોજ રાજા છે ને એની પાસેથી 1 લાખ રૂપિયા લેવાના બાકી છે, પેલો બળદ કે બીજા બળદને. અને જો હમણાં ઉજ્જૈનના રાજાએ એક એવું ફરમાન બહાર પાડ્યું છે કે એને ત્યાં એક બળદ છે, બળદારે
રેસ કરે અને જે બળદ હરાવી દે તો લાખ રૂપિયાનું ઈનામ દેવું, તો આ ઘાંચી જો મને ન્યા લઈ જાય તો હું ઓલા બળદ સામે જીતી જાઉં અને પેલો ભોજ રાજા લાખ રૂપિયા ઘાંચીને આપી દે, એટલે મારે જે લાખ એની પાસેથી લેવાના છે, કોની પાસેથી? ભોજ રાજા પાસેથી, એ મને મળી જાય, મારે આને દેવાના છે, એ એને મળી જાય, એટલે મારો દેહ તરત પડી જાય. આ બે બળદ વાત કરતા હતા એ ઓલો વની ગામડે, એને પશુઓની ભાષાની ખબર પડતી, એટલે એને હવારમાં ઓલા ઘાંચીને કીધું, ભાઈ મેં બળદની આવી વાતો સાંભળી, એટલે મારે તો ભોજરાજાને લાખ રૂપિયા પાછા દેવા જવા છે, કારણ કે આ જન્મે ના દેવાય મારે વરી ફરી ક્યાં બળદ થવું, હું એને ત્યાંથી લઈને આવ્યો હતો, તો હવે આપણે આ બળદને લઈને જઈએ. પેલો બીજો બળદ હતો એ તો હવારમાં ચટોપાટ પડી જ ગયો ચાર આંટા મારીને, પેલો બીજો હતો ને એને લઈને આ લોકો ગયા ઉજ્જૈન નગરીની અંદર. ભોજરાજાએ જેમ કીધું હતું એ પેલા બળદની સાથે રેસ થઈ, જે ત્યાં ભોજરાજાનો બળદ હતો એની સાથે, ને એમાં આ બળદ જીત્યો, એટલે ભોજરાજાએ લાખ રૂપિયા ઘાંચીને આપ્યા. જેવા લાખ રૂપિયા એને દીધા અને આ બળદને લઈને આ લોકો ઘેર આવ્યા, બંને મિત્ર વનિક ને ઓલો ઘાંચી, ત્યાં તો પેલો બળદ આવીને ચટોપાટ પડી ગયો કે મારું ઋણ હવે પૂરું થઈ ગયું. બધું જ જગતની અંદર ઋણાનું બંધનથી થાય છે. ગ્રહસ્થના ઘરમાં આવતા ઘણા દીકરા દીકરીઓ એવા છે કે જે ગ્રહસ્થને ફાયદાવાળા થાય છે, અને ઘણા દીકરા દીકરીઓ એવા છે કે ગ્રહસ્થને નુકસાન કરવાવાળા થાય છે. કારણ કે લેનદાર ને દેનદાર ઋણાનું બંધનથી, પુત્ર પુત્રી માતા પિતા બધા જ સંબંધો ઋણાનું બંધનથી છે. એને કાંઈક તમારી પાસેથી લેવાનું છે કે કાંઈક તમને દેવાનું છે, દેવાનું છે તો દેશે ને લેવાનું છે તો લેશે, લેવાનું હશે તો એટલું લેશે કે આંતરડાઈ બહાર કાઢ નાખશે, એટલું લેશે. એવા એવા ઘણા બધા દીકરા દીકરીઓ જન્મે છે કે પોતાના માતા પિતા હેરાન હેરાન થઈ જાય. એ જન્મ્યો ને અને જ્યાં દહ વરણો થયો નથી ને હેરાન હેરાન ગતિ ચાલુ થઈ, તે મરતા સુધી હેરાન ગતિ કરે, કારણ કે લેનદાર છે. એવા તો કેટલા લેનદારો છે, અમારી પાસે તો લિસ્ટ આવે, તમને બતાવું કેટલા લેનદાર છે. અને દેનદાર એ હોય પોતાના માતા પિતાને એવા સાચવી પણ દે, એને આવવાથી ઘરની સંપત્તિ વધે, એના આવવાથી ઘરની કીર્તિ વધે, એના આવવાથી બધું જ કુટુંબ પરિવારમાં સુખ થાય, એવા પણ આવે. અને ઘણા એવા આવે કે જેના આવવાથી આખા કુટુંબ પરિવાર તમારા છીન ભીન થઈ જાય, આવું પણ આવે. આ બધું જ એનું આખું તંત્ર, પેલું આઈ ક્લાઉડ કેવું ચાલે છે, એપલનો આવે ને એમાં આઈ ક્લાઉડ આવે ને, એવું આવે ને ભાઈ? હે, તો આઈ ક્લાઉડમાં બધું અંદર સંગ્રહ થાય, એમાં બધા કર્મ જે પૂર્વના થયેલા છે ને બધા ઋણાનું બંધનના દોરડાઓ છે ને બધા ભગવાનના કર્મના આઈ ક્લાઉડમાં બધા છે. ભગવાનને ખબર છે કે આનો આ લેનદાર છે, આનો દેનદાર છે, આને દીકરો દેવાનો, આને દીકરી દેવાની છે, આને દીકરી રૂપે કરીને દેનદાર લેનદાર બધું જ કરે. એ દીકરી જો દેનદાર હોય તમારી સેવા કરે, અને લેનદાર હોય તો હામું જોવે જ નહીં. દીકરો લેનદાર હોય તે એકવાર તમે બનાવી દીધો મોટો કરે, પછી છૂટા કરે તો ઘરડા ઘરમાં નાખ્યો બાળવાય ના આવે, કારણ કે કોણ હતો? લેનદાર. બસ તમારે થકી મોટું થવાનું હતું એટલે થઈ ગયો, પતી ગયો. આ બધું પણ એટલું જ શાસ્ત્રમાં સાચું લખેલું છે. આનો અર્થ એવો નહીં કે આપણે આવું કરીને કોકનામથી છૂટી જવું, પણ આપણી ફરજમાં તો મહારાજે જેમ કીધું છે એમ બધી જ આજ્ઞાઓ પાડવી, માતા પિતાની સેવા કરવી, આદિ બધું જ કરવું પડે. પરંતુ આપણા ઉપર જ્યારે કંઈક આવું વીતે ને ત્યારે કંઈક સમજણ શાસ્ત્રની એવી રાખવી કે આને કંઈક ઋણાનું બંધનથી મારી જોડે આવ્યો હશે, મારો મિત્ર આટલો પાકો હતો ને મારી સાથે એને આવી છેતરપિંડી કરી, એનો અર્થ જ એ છે કોઈક સમયનું મારે એને આપવાનું બાકી હતું એટલે લઈ ગયો, મારાથી એનું કોઈક લેવાઈ ગયું હતું ને એટલે લઈ ગયો. ભગવાનના ભગતની આવી સમજણ હોય, એ બહુ રાગ દ્વેષમાં ના પડે, સમજી રાખે હવે ગયું છે પાછું આવવાનું નથી, સમજી રાખે કે લઈ ગયો તો લઈ ગયો, કંઈ વાંધો નહીં. કાળે કરીને જ્યારે આવી રીતે અત્યંત અત્યંત દારૂણ દુઃખ સહન કરીને કોઈ જ્યારે અતિશય કઠોર તપ કરે અને તે તપ કરતાં ઘણો જ સમય પસાર થઈ જાય ત્યારે તેને અત્યંત મહાન થવાની મોહજાળ પેદા થાય છે. બહુ તપ કરે પછી મહાન થવાની એને મોહજાળ થાય. પરમેશ્વરને તપ ગમે છે, ઘણા યુગ સુધી તપ કરતો દેખે ત્યારે તેને તેવું અપાર સામર્થ્ય આપે છે, પણ જ્યારે વધારે પડતી અનિતિ કરે ત્યારે તે સામર્થ્યને ખેંચી લે છે. અંગરાજાને વેન નામે પુત્ર થયો, તે જ્યારે વધારે પડતી અનિતિ કરવા લાગ્યો ત્યારે તે સમયમાં જે આગ જેવા પ્રતાપી ઋષિઓ હતા એ બધાને તે વેન રાજાએ બોલાવ્યા. તેને ઋષિઓને કહ્યું, તમે જે કાંઈ યજ્ઞ યાગાદિક કર્મ કરો છો એ બધું મને આરાધ્ય દેવ માનીને મારે નામે કરો. ચંદ્રવંશમાં થયો વેન રાજા અંગરાજાનો પુત્ર હતો.
એની અનીતિ જોઈને અંગરાજા જંગલમાં જતા રહ્યા, એવો અધર્મી હતો આ બેન. અને ઋષિ મુનિઓને બોલાવીને કીધું કે તમે મારા નામના યજ્ઞ કરો ને મારા નામનું ભજન કરો. એ ઋષિઓને એની ઉપર ક્રોધ આવ્યો અને ઋષિઓ એનો નાશ કર્યો. જે કોઈ મારે નામે યજ્ઞાદિ ન કરે ને મારા રાજ્યમાં રહેવું નહીં, મારા નામ વિનાનું જે કાંઈ કર્મ તમે કરશો તે તમારું વર્તન વ્યભિચારીના જેવું ગણાશે. આવો વધારે પડતો વેનનો દુરાગ્રહ જ્યારે દેખાયો ત્યારે ઋષિઓએ તરત જ ખતમ કરી દીધો, શાપ આપ્યો ને પૂરો થઈ ગયો. પરમેશ્વર જેને કંઈ સામર્થ્ય આપે તેને કંઈક નિયમ બાંધીને તે આપે છે. તે જ્યાં સુધી નિયમનું પાલન કરીને ચાલે ત્યાં સુધી એને પરમેશ્વર કાંઈ પજવતા નથી. તે જેટલો અપરાધ કરે તેને પરમેશ્વર સહન કરે છે, પણ જ્યારે તે બાંધેલા નિયમનું ઉલ્લંઘન કરે ત્યારે તેઓ તરત જ તેનો વિનાશ કરે છે. મોટાની દ્રષ્ટિ વિશાળ હોય છે, નાનાની નજર તુચ્છ હોય છે. જ્યારે તેની બુદ્ધિ તુચ્છ થઈ જાય છે ત્યારે માનો તે પોતે જ પોતાના અહિત ઇચ્છતો જણાય છે, છતાં પરમેશ્વર તેનું ભૂંડું કરતા નથી. તે 100 અપરાધ કરે ત્યાં સુધી શિશુપાળના અપરાધની રીતે ઘણી ધીરજ રાખે છે. તે 100 કરતાં પણ વધારે અપરાધ કરવા લાગે છતાં તેનું હિત ચાહતા પરમેશ્વર તેને ન ગણે ત્યારે તે અપરાધી વધારે વધારે આગળ ચાલે છે. ત્યારે પરમેશ્વરનું તે સુદર્શન ચક્ર તેના અપરાધોને સહન કરી શકતું નછી, તે અપરાધીઓનો શિરચ્છેદ કરી નાખે છે. આ રીતે તે પાપી પોતાના પાપથી જ મરે છે. કદાચ સજ્જન અને ઋષિઓને દુઃખ આવતું હશે, પણ પાપી પોતાના પાપે કરીને છેવટે મરી જાય છે. થોડા દિવસ એનું જોર દેખાય પણ છેલ્લે એનું જોર રહેતું નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરણ સાગરના દસમપુરમાં શ્રી હરિએ મૂળુવાળાને શાસ્ત્ર અને ધર્મ ઉપર ચક્રવર્તી રાજાના પ્રભાવની વાત કહી એ નામે 16મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.